લીધે ડીચરના ઘસારા વધી ગયા છે. તો ઘસારાનું મુખ્યત્વે જાણવા માટે અમે એક્સરે કરાવતા હોઈએ છીએ. એક્સરેમાં કયા ગ્રેડનો ઘસારો છે, કયા તબક્કાનો છે, એના પરથી એની ટ્રીટમેન્ટ નક્કી કરતા હોય. શરૂઆતનો જો ઘસારો હોય તો એમાં પીઆરપી અને જેલીનું ઇન્જેક્શન જે સાંભળેલું હોય છે એ થતું હોય છે. પીઆરપી એ અત્યારની લેટેસ્ટ ટેકનિક છે. પીઆરપીમાં પેશન્ટનું જ પણ એની ડિટેલ ઇન્ફોર્મેશન હજી સુધી અમને ખ્યાલ નથી, તો એ ડિટેલ ઇન્ફોર્મેશન અમારા ફ્રેન્ડ્સને આપ જણાવો. ઓકે, પીઆરપી થેરાપીમાં પેશન્ટનું અમે પોતાનું જ બ્લડ લેતા હોય છે, અરાઉન્ડ 18 to 20 ml, અને એની જે સ્પેસિફિક કીટ આવે છે ડૉક્ટર પીઆરપી, એ કીટમાં અમે એને સેન્ટ્રીફ્યુઝ કરતા હોઈએ છીએ. એમાંથી પ્લેટલેટ્સ છૂટા પડતા હોય છે. એક મશીનમાં આપણે બે મોડ હોય છે, સેપરેશન અને કોન્સન્ટ્રેશન. એટલે પહેલાં સેપરેટ થશે અને પછી એ જે સેપરેટ થયેલી વસ્તુ છે એને ફરીથી કોન્સન્ટ્રેટ કરીશું, એટલે આપણને ખૂબ જ સારી ક્વોલિટીનું પીઆરપી મળશે. એ જે પીઆરપી મળે એ પીઆરપીને સિરિંજમાં લઈ અને જે તે જગ્યાએ ઘસારો હોય અથવા લિગામેન્ટ ડેમેજ હોય અથવા સ્પોર્ટ્સ ઇન્જરી થઈ હોય તો એમાં અમે સોનોગ્રાફી કાં તો એક્સરે મશીનની મદદથી જોઈને આપતા હોઈએ છીએ. તો એ જે પીઆરપી ટ્રીટમેન્ટ સરે જણાવી, તો એ કેટલા વર્ષ સુધી અથવા તો કેટલા લેવલ સુધી આપણને મદદરૂપ ટ્રીટમેન્ટમાં થઈ શકે છે? લાઈક એનાથી આપણને પેશન્ટને એ દુખાવામાં કેટલું રિલેક્સેશન મળી શકે છે સર? જો આ થેરાપી શરૂઆતના તબક્કામાં કરવામાં આવે તો પેશન્ટને એનાથી ઘણી રાહત મળે છે, અને લગભગ અમારી જે બી અત્યાર સુધીના પેશન્ટ કર્યા છે તો એમાં અમે કહી શકીએ કે 4 થી 5 વર્ષ સુધી પેશન્ટને ખૂબ જ સારું રહે છે. અને એની જોડે અમે પેશન્ટને કસરત બી જણાવતા હોય છે કે જેથી એના સ્નાયુ મજબૂત બને અને ઘસારા ઓછા થાય. અને એના સર કોઈ સેશન હોય છે? એના કેટલા સેશન હોય છે અથવા તે ટ્રીટમેન્ટ કેટલું કોસ્ટિંગ પડે છે? તો દરેક આપણા ફ્રેન્ડ્સને ખ્યાલ આવે કે ભાઈ એ દરેક વ્યક્તિને અફોર્ડેબલ છે અથવા તો નથી, તો એનો અંદાજે ટ્રીટમેન્ટ અથવા કોસ્ટિંગ આપણે દરેકને પોસાય એ રેન્જમાં હોય છે સર? પીઆરપીના સેશનનો ચાર્જ જો ગણીએ તો અમે યુઝઅલી 2 સેશન કરાવતા હોય છે. રિસર્ચ પ્રમાણે 2 અને 3 સેશનમાં મેજર ડિફરન્સ નથી રહેતો રિઝલ્ટમાં, એટલે અમે 2 સેશનનું રિકમેન્ડ કરીએ છીએ. પર સેશન અમે 12,000 ચાર્જ કરતા હોઈએ છીએ, જેમાં કીટ અને મશીન ઉપર ચાર્જિસ ડિપેન્ડ રહેતા હોય છે. કીટ આપણે જે ડૉક્ટર પીઆરપીની યુઝ કરતા હોય છે જે US અપ્રૂવ છે, અને મશીન જે છે રેમીનો જે લેટેસ્ટ મોડલ છે અલ્ટ્રા મશીન કે જે કોવિડ પછી એ લોકોએ લોન્ચ કરેલું છે તો એ યુઝ કરીએ છીએ, જેનાથી પેશન્ટને સારું રિઝલ્ટ મળે. તો